जे आ जगह पर मूर्ति निकली थी आ कूवानी अंदर थी ते मूर्ति तैयार स्थापित करवानी अंदर आई छे। अने दोस्तों एवं पण कहेवाय छे के अहींया एक बहु ज मोटू गाम हतुं आ जगह पर, पण ए गाम खाली करी दीधुं। तो दोस्तों स्वागत है तमारू फरीथी आपणा एक नवा ब्लॉगनी अंदर। तो अत्यारे आपणे एक चमत्कारिक हनुमानजीनुं मंदिर जोवा माटे आवी गया छे, ज्यां स्वयंभू मूर्ति छे जे कूवामांथी निकळी हती अने तेनी मंदिरमां स्थापना कराईने तेनुं मंदिर बनावामां आव्युं छे। हालमां ते मंदिरनुं कामकाज चालू छे, पण अमे तमने अहींयानो ब्लॉग बतावीशुं अने ते कूवो बताडीशुं जे कूवामांथी ते मूर्ति निकळी हती। तो ब्लॉगनी अंदर कंटिन्यू बन्या रहो अने जो तमने आपणो आ धार्मिक ब्लॉग गमे तो आपणी यूट्यूब चेनलने सब्सक्राइब करी दीजिए। तो दोस्तों आ छे ते हनुमानजीनुं मंदिर। तो आपणे पहेला ते कूवो जोईशुं ज्यांथी मूर्ति निकळी हती। तो ते कूवो आ मंदिरथी 500 मीटरनी दूरी पर आवेलो छे अने पछी आ मंदिरे जईशुं हनुमानजीना दर्शन करवा माटे अने ते चमत्कारिक मूर्तिना दर्शन करीशुं। तो अहींया दोस्तों तालुको ડભોઈ લાગે છે અને જિલ્લો વડોદરા લાગે છે। તો તમે ગમે ત્યારે પણ અહીં દર્શન કરવા માટે આવી શકો છો। આ ગામનું નામ છે ખાનપુર ગામ। તો ચાલો દોસ્તો જઈએ તે કૂવો જોવા। એ લખેલી એની ભાષા છે ને તે લખેલી એવું મંદિર મૂર્તિ નીકળી છે ને મંદિર ની ચમત્કાર મૂર્તિ કુવાની અંદર નીકળી છે। કૂવો છે હનુમાનજીની મૂર્તિ આ જગ્યા ઉપરથી મળી ની ચમત્કારી મૂર્તિ। તો દોસ્તો આ જગ્યા ઉપરથી હનુમાનજીની મૂર્તિ મળી હતી, પ્રગટ થઈ હતી જાતે એવું। મને આ બધું અત્યારના સમયમાં આ બધું ખંડેર થઈ ગયું, કોઈ વ્યવસ્થા આમ રાખે ના એટલા માટે બાર બાર ના આવીને ગયા વાંચીને, પણ તો પણ કઈ જઈએ મળતું નથી હેને। આ પથ્થરોની ઉપર બધું લખેલું હશે હેને અહીંયા અત્યારે કશું નહીં। આ મોઢું છે જો, આ મૂર્તિ છે, હા જોયું, અરે આખી મૂર્તિ છે આમ જોયો તો આખી એ હા એમ દેખાય છે તો મૂર્તિ જ છે આખી પરછા પર છે મૂર્તિ છે જો હા જો આ જો ભાષા અહીંની છે આ દેખાય પ્રાચીન વસ્તુઓ તમને જોવા મળશે, જગ્યાઓ તે અત્યારના સમયમાં કઈક આપણને આવી હાલતમાં જોવા મળે છે। જોરદાર ચલાવ્યું હા, હો મૂર્તિ બી બતાવી દઈએ ને તો આપણે ત્યાંથી હવે દર્શન કરાવી દઈએ હનુમાનજીના। હા તો દોસ્તો તમે આ જોઈ શકો છો, તમને આ રસ્તો જે રસ્તો છે ત્યાંથી હનુમાનજીના દર્શન કરવા માટે આવી શકાય અને તમને અહીંયા જગ્યા જોવા મળશે તો તમે અહીંયા આવીને એના દર્શન કરી શકો છો આ કૂવાના। અને અહીંયા પ્રાચીન સમયના જે પથ્થરો છે એની ઉપર જે લખાવટ છે તે વંચાતી નથી, પણ તમે અહીંયા આવી શકો છો અને દર્શન કરી શકો છો। અને પેલી બાજુ જવાય હનુમાનજીના,
दर्शन करवा माटे जे आ जग्या उपरथी मूर्ति निकली हती आ कुवानी अंदरथी ते मूर्ति तैया स्थापित करवानी अंदर आई छे। अने दोस्तों एवुं पण कहेवाय छे के अहींया एक बहु ज मोटू गाम हतुं आ जग्या उपर, पण ए गाम खाली करी दीधुं અને અહીંયા હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી દીધી। ત્યારે ગામ ખાલી થઈ ગયું એમ, તો દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છે ખાનપુર ગામે જ્યાં હનુમાનજીનું મંદિર આવેલું છે। કહેવાય છે દોસ્તો આ મંદિરમાં સ્થાપિત કરેલી હનુમાનજીની મૂર્તિ એક કૂવામાંથી નીકળી હતી, જે કૂવો અમે તમને આગળ બ્લોગની અંદર બતાવ્યો અને હવે આપણે તે મૂર્તિના દર્શન કરીશું। તો દોસ્તો મંદિરની અંદર આવી ગયા છે અને અંદર આવતા જ તમને અહીં રામદેવીરનું મંદિર દેખાય છે, તો તમે જોઈ શકો છો અને અહીં રામદેવીરના દર્શન પણ કરી શકો છો। તો દોસ્તો હાલ મંદિર બંધ છે, તો આપણે હવે મંદિરનો ગેટ ખોલીને જઈશું મંદિરની અંદર। જોઈ શકો છો ખાનપુર શ્રી હનુમાનજી મંદિર। તો ચાલો દોસ્તો જઈએ હવે અંદર અને કરીએ હનુમાનજીના દર્શન। તો દોસ્તો જોઈ શકો છો મંદિર અંદરથી કંઈક આ રીતનું છે અને હાલ મંદિરનું કામકાજ ચાલુ છે, જોઈ શકો છો। તો દોસ્તો આ જે તમે સામે મૂર્તિ જોઈ રહ્યા છો તે મૂર્તિ તે કૂવામાંથી નીકળી હતી, જે કૂવો અમે તમને આગળ બતાડ્યો તે કૂવામાંથી નીકળી હતી તેવું કહેવાય છે। તો જોઈ શકો છો આ છે સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ અને અહીં બાજુમાં ભોલેનાથનું પણ મંદિર આવેલું છે, તો હવે આપણે ત્યાં પણ જઈશું અને શિવલિંગના પણ દર્શન કરીશું। તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહો। તો દોસ્તો આ છે ભોલેનાથનું મંદિર જેની હમણાં આપણે આગળ વાત કરતા હતા, તો તમે અહીં પણ દર્શન કરી શકો છો અને અહીં માતા પાર્વતીના પણ દર્શન કરી શકો છો। તો દોસ્તો કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। અને દોસ્તો આ વિડીયો હનુમાન જયંતિ સ્પેશિયલ છે, એટલે હનુમાન જયંતિ આવી રહી છે તેના માટે અમે હનુમાનજીના ચમત્કારિક મંદિરનો વિડીયો લઈને આવી ગયા છે। તો કોમેન્ટની અંદર જય શ્રી રામ જય હનુમાન લખવાનું ભૂલતા નહીં અને જો આ વિડીયો ગમે તો પ્લીઝ આપણી યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવા જ નવાના ધાર્મિક અને પૌરાણિક જગ્યાઓના વિડીયો જોવા મળે। તો દોસ્તો અત્યારે છે આપણે મંદિરના પાછળના ભાગમાં, તો પાછળથી મંદિર કંઈક આ રીતનું દેખાય છે અને અહીં પાછળના ભાગમાં તમને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરેલી છે, જોઈ શકો છો। તો અત્યારે છે આપણે મંદિરના પાછળના ભાગમાં, તો અહીં પીવાના પાણીની પણ સગવડ કરેલી છે। તો દોસ્તો આજે તમે સામે જોઈ રહ્યા છો તે છે ભોજનાલય, તો આ ભોજનાલય તમને હનુમાનજીના મંદિરના પાછળના ભાગમાં જોવા મળશે।